नमस्कार, हूँ कौशिक मेहता। कोरोना काल में लग्न करवा ए जराय पण आसान काम नथी। मेहमानोनी मर्यादा है, जो कि हवे सरकारे 200 लोको सुधी छूट आपी है, एटले थोड़ी राहत थई छे। पण मेहमानोने आमंत्रण अपाई गया पछी पण घणी बधी मुश्किली होय छे, खास करीने लग्ननुं मेनू नक्की करवानी मुश्किली। આજકાલ લગ્નોમાં એટલી બધી આઈટમ્સ હોય છે લગ્નના ભોજન સમારંભમાં, કે તમારે શું ખાવું શું છોડી દેવું એની મીઠી મૂંઝવણ થાય છે। જાત જાતના ફૂડ હોય છે, ઇન્ડિયન ફૂડ ને ગુજરાતી ફૂડ ને ઇટાલિયન ફૂડ, ચાઇનીઝ ફૂડ, તમારે આખું એક ચક્કર મારવું પડે કે આમાંથી હું શું ખાઈ શકું, મને શું ભાવે, આ પસંદગી કરીને આગળ ચાલવું પડે, નહીંતર તમે ક્યાંય ના ના રહો। પણ મારે એક એવા લગ્નના ભોજનની વાત કરવી છે કે એ એકદમ વિશિષ્ટ ભોજનનું મેનુ હતું, અને મને લાગે છે કે આવું કદાચ ગુજરાતમાં જ નહીં પણ દેશમાં કદાચ પહેલીવાર આવી રીતનો ભોજન સમારંભ લગ્નમાં જોવા મળ્યો અને લોકોએ એને માણ્યું। રાજકોટમાં ઓર્ગેનિક સ્ટોર ચલાવતા અને ભોજન પદ્ધતિઓના પ્રયોગો માટે પ્રાકૃતિક એક સેન્ટર પણ ચલાવનારા હિમાંશુભાઈ લિંબાસિયાની દીકરીના લગ્ન હતા। એની દીકરી ડેન્ટિસ્ટ છે ઋત્વિના, અને એના લગ્ન થયા ઋગ્વેદ સાથે। 12 ફેબ્રુઆરી આ લગ્ન પ્રસંગ હતો। એની કંકોત્રીથી જ નાવીન્યની શરૂઆત થાય છે, કે એનો જે કંકોત્રીનો કાગળ હતો એ સીડ્સના પેપરમાંથી તૈયાર કરવામાં આવેલો, ને એમાં ફળ શાકભાજીના બીજનો પણ સમાવેશ થાય, એટલે એ કંકોત્રી લગ્ન પૂરા થઈ જાય તો એ કંકોત્રી તમે માટીમાં વાવી દો તો ઉગી પણ નીકળે, એટલે ઉગી નીકળે એવી કંકોત્રી એમણે બનાવી, સાથે તુલસી ક્યારો આપ્યો અને ચકલીનો માળો પણ આપ્યો। અહીંથી શરૂઆત થાય છે સાહેબ। હું પણ આ લગ્નમાં સામેલ હતો, એટલે મને એનો બહુ અદ્ભુત અનુભવ થયો છે, એ તમારી સાથે શેર કરવો છે। મહેમાનો આવતા જાય એમ એનું સ્વાગત સામાન્ય રીતે ગુલાબ જળ છાંટીને કે બીજી કોઈ બાબતથી વેલકમ ડ્રિંકથી થતું હતું, પણ અહીંયા એક ફળ આપીને મહેમાનનું સ્વાગત થયું। અને પછી 22 આઈટમ હતી ભોજન માટેનું, પણ તમે બિલીવ નહીં કરો, એક પણ આઈટમ, એક આઈટમ છોડીને 21 આઈટમ કોઈ ચૂલા ઉપર બનેલી ચીજ નહોતી। શરૂઆતમાં એક સૂપ હતું, એ ગરમ કરવું પડે એટલે અગ્નિનો ઉપયોગ એમાં કરેલો, બાકીની 21 આઈટમ માં કોઈ પણ રીતે ચૂલાનો ઉપયોગ, એટલે કે ચૂલે ચડાવેલી કોઈ રસોઈ જ નહોતી। શરૂઆતમાં તમે પ્લેટ ઉઠાવો એટલે ત્યાંથી તમારું આશ્ચર્ય શરૂ થાય। સોપારીના પાન હોય એ પાનમાંથી બનેલી ડીશ, અને વાટકો અને ચમચી, એ ડીશ બહુ સારી રીતે એને પ્રેસ કરી અને બનાવવામાં આવે છે। અને જો તમે બહુ તેલવાળું ન ખાધું હોય, ઘરે પણ આ ડીશ તમે માની લો કે રાખી હોય, તેલવાળો ખોરાક ન લેતા હો, તો એ ડીશ રીયુઝ પણ થઈ શકે, અને આ જરાક વજનવાળી હોય છે એટલે તમને એમાં જમવાનું પણ ફાવે છે। જે ડિસ્પોઝેબલ ડીશ હોય છે એવી આ ડીશ નહોતી। શરૂઆત સૂપથી થાય છે, પછી એક પછી એક આઈટમની શરૂઆત થાય છે। આ લગ્નના મેનુમાં 2 મીઠાઈ હતી, એક ફ્રૂટ સલાડ અને એક નાળિયેરના લાડુ। આ ફ્રૂટ સલાડમાં દૂધ નહોતું, નાળિયેરના દૂધનો પ્રયોગ એમાં કરવામાં આવેલો, અને પછી એમાં ફ્રૂટ્સ નાખવામાં આવેલા, અદ્ભુત સ્વાદ। નાળિયેરના લાડુમાં ક્યાંય ખાંડનો પ્રયોગ નહીં, મધ અને એનો ઉપયોગ કરવામાં આવેલો, પણ શું લાડુ સાહેબ! હું આ બોલું છું ત્યારે પણ મને મારી જીવા ઉપર એનો સ્વાદ ફરીવાર તાજો થાય છે। પછી રાયતું હતું, એમાં પણ જાત જાતના શાકભાજી ફ્રૂટ નાખવામાં આવેલા, 2-3 જાતના સલાડ હતા,
મકાઈનો સલાડ, ઇટાલિયન સલાડ જેમાં કોબીજ અને બેબીકોર્નને એવું બધું વાપરવામાં આવેલું, પછી ભરેલા મરચાં એ પણ રાંધેલા નહીં, કાચું ટમેટું હોય એને વચ્ચે કાપા મૂકી અંદર સ્ટફિંગ ભરવાનું, એ જ રીતે ભરેલા ટમેટાં એને પણ કાપા પાડી અંદર સ્ટફિંગ કરવાનું, પણ એનો સ્વાદ લાજવાબ સાહેબ. કાચું ગાંધીજી એના આશ્રમમાં આવા પ્રયોગો કરતા કે કાચે કાચું તમારે ખાવું જોઈએ, એનો આ મને લાગે છે વ્યાપક પ્રયોગ ગણાય હિમાંશુભાઈના દીકરીના લગ્નમાં. ઇડલી હતી, એ ઇડલી ચોખાની નહીં પૌવાની, પૌવાને પલાળી પછી એનો માવો બનાવીને એમાં થોડાક શાકભાજી નાખી અને ઇડલી બનાવેલી આવે. એવી જ રીતે ભેળ, એમાં પણ જુદા જુદા શાકભાજીને બધું કરી, ઢોકળા પણ હતા એમાં પણ સબ્જીનો ઉપયોગ કરવામાં આવેલો, ગાજરનો હલવો પણ હતો, સ્પ્રાઉટ પણ ખરા, વેજીટેબલ પૌવા પણ ખરા, બે પ્રકારની તો સાહેબ ચટણી. આ તમે એક 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 ચીજનો સ્વાદ લેતા જાઓ અને છેલ્લે તમે અટકો તો આઈસ્ક્રીમ નહીં સાહેબ. સૂપથી શરૂઆત થઈ અને અંત આવે છે છાશથી. આ છાશ પણ દહીંમાંથી બનાવેલી નહીં સાહેબ, નાળિયેરના દૂધમાંથી. એમાં જરા લીંબુ પણ હોય, મીઠું પણ હોય, જીરું પણ હોય, એવી રીતે આ છાશ બનાવવામાં આવેલી. એ છાશ તમને તૃપ્તિનો ઓટકાર આપે આપે ને આપે. આવી રીતે 22 આઈટમનું મેનુ હતું. મેં હિમાંશુભાઈને પૂછ્યું કે તમે દીકરીના લગ્ન હતા અને વેવાઈને પક્ષે તમે આ કઈ રીતે તમે એને સમજાવી શક્યા. એણે બહુ સરસ વાત કરી કે અમે લગ્ન પહેલાં વેવાઈના લોકોને કહ્યું કે તમે અમારી ઘરે આવો ને આપણે આ બધી આઈટમ જોઈએ. બીજા પણ ઘરના મહેમાનો એટલે સગાવાલાઓ એમ કરીને 20-25 લોકો એકઠા થયા ઘરે હિમાંશુભાઈની અને આવી બધી આઈટમ બનાવી. એટલે વેવાઈને પણ ખ્યાલ એવો કે આઈટમ કઈ રીતે બને છે, અને પછી એમને સંમતિ આપી કે નહીં આ સારી વાત છે આપણે પ્રયોગ કરીએ. અને એટલું જ નહીં, હિમાંશુભાઈ પાસે આવી 56 આઈટમોનો આખો એક મેનુ છે, આખી એની એક પુસ્તિકા પણ બનાવેલી છે, એની રેસીપી પણ હોય છે. હિમાંશુભાઈએ પ્રયોગ શું કર્યો કે એણે જુદા જુદા ઉંમરના લોકો ને પૂછ્યું કે આટલી આટલી આઈટમ છે તમને શું ભાવે, અને એ રીતે પસંદગી કરીને 22 આઈટમ એમણે બનાવી. જે દિવસે 12 ફેબ્રુઆરીએ લગ્ન હતા એ દિવસે જેટલા લોકોને કંકોત્રી આપી હતી એમને સજોડે નિમંત્રણ આપેલા કે તમે સાથે આવજો, વહેલા આવજો, કે આ આઈટમ કઈ રીતે બને છે એ તમને ખ્યાલ આવે. એટલે એમ કે ભાઈ આ તમે વહેલા આવો તો બહુ મજા આવશે. ઘણા લોકોને અમુક ચીજ પસંદ નહોતી પણ પડી. મેં છેલ્લે જોયું કે જે ડીશ હેઠી પડેલી હોય એમાં થોડું વધેલું ઘટેલું હતું, એ તો ખરું, એ એવું તો બને. પછી મેં હિમાંશુભાઈને ઓવરઓલ આખો પ્રતિભાવ શું મળ્યો એની એને એ અંગે મેં પૂછ્યું તો એમને કહ્યું કે તમને આશ્ચર્ય થશે કે 5 કે 7 લોકો કે જેના દીકરા કે દીકરીના લગ્ન મે જૂનમાં થવાના છે એમણે મને એમ કહ્યું કે હિમાંશુભાઈ તમે જો જવાબદારી લો અમને આ મેનુ બનાવી આપવાની તો અમે અમારે ત્યાં લગ્નમાં અવશ્ય આ કરવા માગીએ છીએ. હિમાંશુભાઈ કે મારો આ જ હેતુ છે કે આવી રીતે મોટા સામાજિક પ્રસંગોમાં જો આ મેનુ કરવામાં આવે તો વધારે લોકો સુધી વાત પહોંચે અને એ એકવાર એનો સ્વાદ ચાખે તો એને ખબર પડે કે ના આ ચીજ પણ ખાવા જેવી છે, એનો સ્વાદ સારો હોય છે. સામાન્ય રીતે લોકોને એમ હોય છે કે હાઇજેનિક કે આવું ઓર્ગેનિક ફૂડ હોય એ જરાક સ્વાદ વગરનું હોય છે, પણ એવું નથી. અને સૌથી આખરમાં તમને કહું કે એમણે કહ્યું હતું કે દીકરી માટે કોઈ પણ વસ્તુ અમે રોકડા રૂપિયા ભેટ નહીં લઈએ, પણ હા તમે જો પુસ્તક લાવશો તો અમે જરૂર સ્વીકારશું. એનો ફાયદો એ થયો કે ઘણા લોકો કોઈ વાર પુસ્તક ખરીદવા ગયા જ નહોતા, પણ વ્યવહાર સાચવવા માટે બુક સ્ટોલ પર ગયા અને પુસ્તકો ખરીદ્યા. અને હિમાંશુભાઈ એમ કીધું કે અમને એમ હતું કે ગાડું ભરાય એટલું પુસ્તક થવા જોઈએ,
અને એવું જ બન્યું કે ગાડું ભરાય એટલું પુસ્તક અમે દીકરીને કરિયાવરમાં બધા મહેમાનોને કારણે આપી શક્યા. અને હવે આ પુસ્તકોમાંથી એક પુસ્તકાલય શરૂ કરવાની પણ એમની ગણતરી છે. હિમાંશુભાઈ લીંબાસે પ્રયોગ કર્યો એ બીજા લોકોએ કરવા જેવો છે. અને સૌથી મહત્ત્વની વાત, એમણે મને કહ્યું કે આ બધું મેં આટલું કર્યું પણ મને 200-250 રૂપિયાની એક ડીશ પડશે, એટલે આ મોંઘું પણ નથી, એટલે એ પણ ખ્યાલમાં રાખજો. આવા મેનુ વધારે ને વધારે લગ્નોમાં હોય એવી આપણી અપેક્ષા હોવી જોઈએ. પણ તમે જો આ મેનુ તમારા કોઈ પ્રસંગમાં કરવા માગતા હોય તો તમે હિમાંશુભાઈ લીંબાસિયાનો સંપર્ક કરી શકો છો. સાથે મેં ફોન નંબર પણ આપ્યો છે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.